જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાંદલમાંની સાંઢી પ્રાર્થના મા રાંદલની આ સાંઢી દર રવિવાર મંગળવાર ગુરુવાર અને રવિ સપ્તમીના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી સુખ સૌભાગ્ય અને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે સંતાનની ઈચ્છા રાખનાર દંપતી જો આ સાંઢીનો પાઠ કરે તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે રાંદલમાંની સાંઢી એટલે મા રાંદલના સાહીઠ ગુણોનો પાઠ એટલે કે સાહીઠ વાર મા રાંદલની સ્તુતિ કરવી મા રાંદલ સૂર્યનારાયણના ધર્મપત્ની ભગવાન વિશ્વકર્માના પુત્રી તથા યમ અને યમુનાના માતા છે જે રાણી રન્નાદે કહેવાયા આપણા હિન્દુ શાસ્ત્રમાં મા દેને સંતાન આપનાર દેવી કહેવાય છે તેની પૂજા આરાધના કરવાથી તેના લોટા તેડવાથી મન વાંછિત ફળ પ્રાપ્ત થાય છે નિતાનને સંતાન પ્રાપ્ત થાય છે પુત્રની ઈચ્છા રાખનારને તથા માતાઓ આ સાંઢીનો પાઠ કરે તો તેના બાળકોને લાંબુ આયુષ્ય બળ બુદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સંગર્ભા સ્ત્રી જો આ સાંઢીનો પાઠ કરે અથવા સાંભળે તો તેના ગર્ભમાં રહેલ બાળક સંસ્કારી લાંબુ આયુષ્ય આરોગ્યવાન અને તેજસ્વીતાને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ વિડીયોમાં મા રાંદલની સાંધી સાંભળીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ભગવતી મા સાંધીનો પાઠ શરૂ કરીએ એ પહેલા બોલો ભગવતી માં રાંદલની જય

એક તરફ હરિયાળું મંગલ ગામની બ્રહ્મ કુંડ નું છે પવિત્ર ઈશ્વરનું જાણે કે મંદિર સાત શેરી સાક્ષાત કવિતા ઘર ઘર માં ગુંજે જે ગીતા ધજા ફરકે મોંઘી બાની હોય પછી મુશી બચાની તપોભૂમિ ગૌતમ ઋષિની લહેરાતી સ્થળે ખુશીની પ્રેમ તણો ઉડતો જાફુવારા પાવન સ્થળ છે હનુમાન ધારા ગાય અને સિંહ સાંજ સવાર પાણી પીતા એક જ આર એવું સુંદર ગામ હતું સ્વર્ગ બીજું નામ હતું ગામમાં રહેતા બે ભાઈ ભાભી પણ જાણે કે માય ખામી ના કઈ પણ જણાય લાડથી ઉછેર્યો નાનો ભાઈ ગામ મહી જે વાતો થાય રામ લખન ને બંને ભાઈ

ભક્તિ કરજે તું નિષ્કામ મારા માથે ઘરનું કામ જેઠાણી સૌ કામ કરે દેરાણી મંદિરમાં ફરે ભક્તિ કરવા બેસી જાય કામ બધું મોટીને જાય દિવસો વીત્યા માસ માસ રવિવાસે આજે ખાસ દેરાણી છે ભક્તિ કરે રાંદલ માપો તે સમયે એકટાણાનો ઉપવાસ ખીર રોટલી ખાશે ખાસ મીઠું નહીં લેવાનું જરી જેઠાણીની બુદ્ધિ ફરી વિચારી રહી છે જેઠાણી કમજોર છે આ દેરાણી ભક્તિનું લઈ બેસે નામ મારા માથે ઘરનો કામ આ તો છે ચોખ્ખો અન્યાય ભક્તાણી ખીરને રોટલી ખાય મારા માટે રોટલી શાક ભેદ આમાં છે કાઈ એમ વિચારતી ખીર કરે મીઠા કેરી ચમચી ભરી ખાંડને બદલે નાખે મીઠું ભાવી શું કરે કોણે દીઠું જેઠાણી નું આજ આજ કટાણું દેરાણી કરવા બે ખારું થાય મારે છે ના ફૂલ મા રાંદલ માફ કરો મારી સુની ગોદ ભરો દેરાણી રડતી તે વાર એવામાં આવ્યા સમાચાર ઉજડી ગયો છે આપણો બાગ કારખાનામાં લાગી આગ આગમાં નાણું સઘળું ગયું સઘળું ભૂત થયું બતાવ્યો છે આંખ ભીની છે જેઠાણીની માફી માગો રાંદલમા એ તો છે દેવી સાક્ષાત સારા વાના કરશે સૌ રાંદ ને વિનવે બહુ માફી દેતા રાંદ આવીને ઉભા સાક્ષાત બેટા ખરી છે તારી ભક્તિ આશીષ આપે પોતે શક્તિ ખીર બનાવી ખાવ ફરી તારી ભૂલ મે માફ કરી જેઠાણી પણ ભૂલી લોટા તેડ્યા તેર ગોયણી કેરો સંકલ્પ કરે રાંદલ પાછું અભરે ભરે શરૂ થયો પાછો વેપાર ધંધો ચાલ્યો ધમાકેદાર વસનો વેલો આગળ વધે સુખ શાંતિ પથરાય બધે દેરાણીનું જોઈને સત ગામની સ્ત્રીઓ વ્રત કરે દેરાણીને મળ્યા એ એમ સૌને મળજો રાંદલમાં તમે સૌના કરજો બેડા બેડાપાર રાંદલ માનો જય જયકાર તો મિત્રો તમે સાંભળી રાંદલમાંની સાંઢી જે સાંભળવાથી જ સુખ શાંતિ અર્પણ થાય છે મિત્રો માતા રાંદલ તેના બાલુડા પર અમી દ્રષ્ટિ વરસાવનારી અને બાલુડાની દરેક મનોકામના પૂર્ણ કરનારી છે પૃથ્વી પર મનુષ્ય અધર્મના માર્ગે વળી ગયા ત્યારે સૂર્યનારાયણે રાંદલ માતાને મૃત્યુલોકમાં જવાનું કહીને અધર્મે વળેલા મનુષ્યને ધર્મ પર લાવવાનું કામ સોંપ્યું રાંદલ માતા એક નાની બાળકી સ્વરૂપે રણમાં આવ્યા ત્યારે ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો અને લોકો ગામ છોડી જતા હતા ત્યારે માતાજીની કૃપાથી ખૂબ જ વરસાદ થયો અને લોકોએ ફરીથી ગામમાં વસવાટ કર્યો લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માનીને પોતાની સાથે રાખી

ત્યારે રાંદલમાંના લોટા તેડવાની પ્રથા છે અને દરેક ગુજરાતી હોશે હોશે માં રાંદલના લોટા તેડે છે રાંદલના લોટા રવિવારે કે મંગળવારે જ તેડવામાં આવે છે ભૂદેવ દ્વારા સવારે વહેલા માતાના લોટાનું સ્થાપન બાજોટ પર કરવામાં આવે છે અને તેને સોળે શણગાર સજાવવામાં આવે છે પૂજા અર્ચના કરવામાં આવે છે બપોર થતાં તેર ગોવણીઓને જમાડવા બોલાવવામાં આવે છે મા રાંદલના ગરબાને ગીતો ગાઈને ઘોડો ખૂદીને બધી જ ગોવણીઓને ખીરને રોટલીની પ્રસાદ આપી જમાડવામાં આવે છે અને સાંજે પણ સંધ્યા સમયે માતાના ગરબા ગાવામાં આવે છે બીજે દિવસે સવારે કુંવારી કન્યાઓને જમાડી માતાને વિદાય કરવામાં આવે છે તો મિત્રો ભગવતી ભગવતીમાં રાંદલની પ્રાર્થના સાંડી અને મા રાંદલની કથા અવશ્ય ગમી હશે તો મિત્રો મારા વિડીયોને લાઇક શેર કોમેન્ટમાં જયમાં રાંદલ લખી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ ધાર્મિક કથા સાથે ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ